मित्रों चेप्टर नंबर 5 में हिसाबी समीकरण है यहाँ उदाहरण नंबर 2 जोईए तो सौ प्रथम व्यवहार जोईए। प्रथम व्यवहार कयो छे? रमेश है 20,000 रोकड़ा लई आवे छे ने 10,000 नुं फर्निचर लई आवे छे ने धंधो शुरू करे छे। तो रोकड़ लई आवे छे ने रोकड़ खाते उधार, फर्निचर लई आवे छे एटले फर्निचर खाते उधार, अने धंधो शुरू करे छे एटले आपणे हमेशा मूड़ी खाते जमा करीए छे। रोकड़ खाते उधार, फर्निचर खाते उधार, ते मूड़ी खाते। એનાથી અસર શું થઈ? રોકડ વધી એટલે કે આવી, ફર્નિચર પણ ધંધામાં આવ્યું અને મૂડી પણ વધી, તો મૂડીમાં અસર આવશે અને બીજી મિલકતોમાં અસર આવશે। રોકડ 20,000, ફર્નિચર 10,000, 20 ને 10 30, અને મૂડી 30, દેવું વધતું નથી એટલે દેવું શૂન્ય રહેશે। વ્યવહાર નંબર 2, બેંકમાં 5,000 ભરો તો શું થાય? તો બેંકમાં 5,000 ભરો તો બેંકમાં રકમ આવે, બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। બેંક સિલક તો વધી પણ આપણી રોકડ ઘટી, બેંક પણ મિલકત છે અને રોકડ પણ મિલકત છે એટલે બંને અસર ક્યાં આવશે? મિલકતોમાં। બેંકમાં ભર્યા એટલે 5,000 ગયા અને પાછા રોકડ આવી એટલે 5,000 આવ્યા એટલે 30 ના 30, મૂડી 30 ની 30, અને દેવું તમારું શૂન્યનું શૂન્ય જ રહેશે। તમારો ત્રીજો વ્યવહાર છે 8,000 નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો। તો 8,000 નો માલ તમે રાજેશ પાસેથી ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર ને રાજેશ ખાતે જમા 8,000 8,000। ધંધામાં ખરીદી કરવાથી માલ આવ્યો, માલને કહેવાય સ્ટોક, એટલે સ્ટોક વધ્યો, અને રાજેશ પાસેથી ખરીદ્યો એટલે શું વધ્યું? તો કે દેવું વધ્યું, બરાબર। હવે તમે મિલકતોમાં લખી શકો કે ખરીદી છે એટલે માલ આવ્યો છે તો 30,000માં પ્લસ થશે 8,000 એટલે થશે 38,000, અને દેવું વધ્યું રાજેશ નામના વ્યક્તિનું આપણે દેવું વધ્યું, તો લખશું દેવું કૌંસમાં રાજેશ અને 8,000, 30 અને 8 38, અને અહીંયા 38। ત્યારબાદ તમારો ચોથો વ્યવહાર છે 6,000નો માલ રોકડેથી ખરીદ્યો। હવે તમે રોકડેથી ખરીદતા હોય ત્યારે ખરીદ ખાતું તો ઉધાર જ થાય, પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી એટલે અહીંયા રોકડ ખાતે જમા થાય 6,000 6,000। સ્ટોક વધે છે અને રોકડ ઘટે છે, સ્ટોકે વધ્યો અને રોકડે ઘટી એટલે બે અસર ક્યાં આવશે? મિલકતો બાજુ જ આવશે। 38,000માંથી 6,000 માઇનસ થાય ને 6,000 પ્લસ થાય ને પાછા તમારા 38 ના 38 જ દર્શાવવા પડે, અને તમારી મૂડી છે 30 ની 30 અને દેવું 8 નું 8। એના પછીનો તમારો પાંચમો વ્યવહાર છે કે માલ હતો 5,000નો પણ આપણે રમણને 9,000માં ઉધાર વેચીએ છીએ, એનો મતલબ આપણે 4,000 નફો કરીએ છીએ। રમણને તમે ઉધાર ઉપર આપો છો એટલે તમારું લેણું વધે અને તમારા ધંધામાંથી વેચાણ થયું એટલે માલ ગયો, સ્ટોક ઘટે, સ્ટોક ઘટે એટલે મિલકતો બાજુ અસર આવે, બરાબર। તમારો માલ 5,000નો હતો એટલે તમારે 5,000 માઇનસ કરવાના છે। હવે લેણું કેટલું વધ્યું? તો કે 9,000 એટલે 9,000 પ્લસ કરવાના, 5,000 માઇનસ કરવાના એટલે આવશે 42,000। હવે જે નફો કે નુકસાન થયું શું થાય? નફો થયો તો મૂડીમાં પ્લસ અને નુકસાન થયું તો મૂડીમાંથી માઇનસ, તો અહીંયા તમે વેચાણ કરતા, વેચાણ કરવાથી અહીંયા તમને નફો મળ્યો છે કેટલો? તો કે 9,000 માઇનસ 5,000 બરાબર 4,000। છઠ્ઠો વ્યવહાર છે 3,000નો માલ તમે 6,000માં વેચો છો, તો અહીંયા પણ તમે સાબિત કરી શકો કે 3,000ના માલને તમે 6,000માં વેચતા હોય તો 3,000 નફો બતાવે છે। વેચાણ કરવાથી તમારી પાસે પૈસા આવશે એટલે કે રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, બરાબર। 6,000 6,000 રોકડ વધી, રોકડ વધી અને માલ ઘટ્યો, રોકડ આવી એટલે રોકડ વધી અને માલ ઘટ્યો, તમે સમજો રોકડ અને માલ બે મિલકત બાજુ જ આવશે એટલે મિલકતમાં તમારે જે 42,000 હતા એમાંથી 6,000 જાય અને 6,000 પાછા પ્લસ થાય, પણ માલ 3,000નો જ હતો, વેચો છે 6,000માં એટલે 42,000માંથી 3,000 માઇનસ થાય અને 6,000 પ્લસ થાય, ટોટલ આવશે 45,000। આ નફો છે, મૂડીમાં પ્લસ થાય, મૂડી હતી 34,000, નફો કર્યો 3,000, 34 ને 3 37,000, અને દેવું તમારું 8,000નું 8,000। એના પછીનો સાતમો વ્યવહાર 1,000નો માલ આપણે રાજેશને પરત કરીએ છીએ, તો રાજેશને ક્યારે પરત કર્યો હોય? રાજેશ પાસેથી આપણે માલ ખરીદ્યો હોય ત્યારે, તો એને કહેવાશે ખરીદ પરત। રાજેશને માલ પાછો જાય છે, રાજેશ લેનાર બને છે એટલે રાજેશ ખાતે ઉધાર ને તે ખરીદ પરત ખાતે જમા। હવે રાજેશને માલ પાછો ગયો હોય તો દેવું હતું જે રાજેશનું એ ઘટી જાય, અને ખરીદ પરત ખરીદેલો માલ પાછો જાય એટલે સ્ટોક ઘટે, સ્ટોક ઘટે એટલે તમારે મિલકતમાં અસર આવે,
खरीद परत 1000 અને દેવું ઘટે, દેવું ઘટે એટલે દેવું કેટલું હતું રાજેશનું? તો કે 8000 હતું, એમાંથી 1000 તમે બાદ કરી દો તો હવે રાજેશનું દેવું માત્ર ને માત્ર 7000 જ રહે. ત્યારબાદ રમણને આપણે 2000નો માલ પરત કરીએ છીએ. તો રમણ પાસેથી રમણને વેચો હોય તો આપણને રમણ પરત કરી શકે. તો વેચેલ માલ પરત આવે એને કહેવાય વેચાણ. પરત ખાતે ઉધાર, તે રમણ ખાતે જમા. હવે જે રમણ છે આપણને માલ પાછો આપતો હોય તો આપણો માલ વધે, સ્ટોક વધ્યો, અને આપણે એની પાસે જે પૈસા માગતા હતા, આપણી પાસે જે લેણું હતું તે લેણું પણ ઘટે, કે જે લેવાના હતા એમાં ઘટાડો થયો. વેચાણ પરતથી ધંધામાં માલ આવ્યો, મિલકતોમાં પ્લસ, અને લેણું પણ ઘટ્યું એટલે મિલકતોમાંથી જ માઇનસ, એટલે 44000ના 44000 મૂડી અને દેવામાં કંઈ અસર આવશે નહીં. ત્યારબાદ 9મો વ્યવહાર, 1000નો માલ આગથી નાશ પામે છે. હવે આગથી માલ નાશ પામે એને કહેવાશે નુકસાન. નુકસાન હંમેશા ઉધાર જ હોય. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે 1000. હવે ખરીદ ખાતે શા માટે? તો નિયમ છે કે ધંધામાંથી ગમે તે રીતે માલ જાય, આગથી બળી જાય, ચોરી થાય, વરસાદમાં પલળી જાય, ખરીદ ખાતું જમા આવશે, બરાબર? તો નુકસાન થાય તો તમારી મૂડીમાં ઘટાડો થાય, અને માલ ખરીદ્યો છે એટલે તમારો માલ જાય છે એટલે તમારો સ્ટોક પણ ઘટે. તો નુકસાન છે એ મૂડીમાંથી માઇનસ થશે, અને સ્ટોક છે એ એની મિલકતોમાંથી માઇનસ થાય. તો સ્ટોક બાદ કરશો, 44000માંથી 1000 બાદ કરીએ એટલે તમને અહીંયા 43000 મળશે. 43000, અને ત્યારબાદ 37000 હતું મૂડી, એમાંથી તમે 1000નું નુકસાન કર્યું છે, આગથી બળી ગયો તે, એટલે 36000 તમને મૂડી બતાવશે, દેવું 7000નું 7000. ત્યારબાદ એના પછીનો વ્યવહાર છે, પગાર 2000 ચૂકવો છે, બરાબર? પગાર તમે 2000 ચૂકવો તો પગાર ધંધાનો ખર્ચ, પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. પગાર ધંધાનો ખર્ચ છે એટલે મૂડીમાં ઘટાડો થાય, અને રોકડ પણ ઘટે કારણ કે રોકડ જાય છે એટલે મિલકતમાંથી માઇનસ થશે. પગાર ગયો 2000 એટલે તમને હવે વધશે 41000, અને મૂડીમાંથી ખર્ચ પગાર છે એટલે બાદ કરો, 36માંથી 2 જાય તો 34000, દેવું તમારું 7000નું 7000. 11મો તમારો વ્યવહાર છે, 1000 પગાર ચૂકવવાનો બાકી છે. પગાર તમારો ખર્ચ છે એટલે પગાર ખાતે તો ઉધાર થશે, પણ તે ચૂકવવા બાકી પગાર ખાતે જમા થાય. પગાર ખર્ચ છે એટલે મૂડીમાં ઘટાડો થયો, અને ચૂકવવાનો બાકી એટલે દેવાનો બાકી છે એટલે તમારું દેવું વધે. હવે ખર્ચ છે એટલે મૂડીમાંથી માઇનસ પગાર થશે, એટલે મૂડીમાંથી માઇનસ થયો 34માંથી 1 એટલે 33, અને રાજેશ છે દેવું એનું 7000 હતું, અને હવે બીજું દેવું કેટલું આવ્યું 1000, તો 7 ને 1 8000 તમારું દેવું થાય. ત્યારબાદ 12મો વ્યવહાર છે, 4000 કમિશનના મળ્યા. તો કમિશનના તમને મળતા હોય ત્યારે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. રોકડ આવી એટલે રોકડ વધે, રોકડ વધે, અને કમિશન છે તમારી ઉપજ છે, ઉપજ આવવાથી મૂડી પણ વધે એટલે કમિશનના 4000 પ્લસ 41 ને 4 45, અને મૂડીમાં 33 + 4 એટલે 37, દેવું તમારું 8000નું 8000. ત્યારબાદ ડિવિડન્ડ મળવાનું બાકી છે 2000, મળવા બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર 2000, તે ડિવિડન્ડ ખાતે જમા 2000. મળવાનું બાકી છે એટલે લેવાનું બાકી છે, લેણું વધે, અને ડિવિડન્ડ તમારી આવક છે, આવક હંમેશા મૂડીમાં વધારો કરે એટલે મૂડી પણ વધે. અસર આવશે મિલકતો બાજુ, અને એટલે કે એમાં અને સીમાં લેણું 2000 એટલે 45માંથી 47 થાય, અને મૂડી પણ વધે એટલે 37માંથી 39 થાય, તમારું દેવું 8000નું 8000. 14મો વ્યવહાર છે, 500 રૂપિયા દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું. તમે દુકાનનું વીમા પ્રીમિયમ ભરો એટલે રોકડ જાય, રોકડ જાય એટલે રોકડ જમા થાય, પણ વીમા પ્રીમિયમ દુકાનનો ખર્ચ છે એટલે ખર્ચ ખાતે હંમેશા ઉધાર થાય, 500 500. હવે ખર્ચ છે એટલે મૂડી શું થશે? તો કે ઘટશે, અને રોકડ પણ ગઈ એટલે રોકડ પણ ઘટશે એટલે મિલકતોમાંથી પણ માઇનસ અને મૂડીમાંથી પણ માઇનસ. તો 47માંથી 500 જશે તો 46 500, અને 39000માંથી 500 જશે એટલે 38 500. 15મો વ્યવહાર છે, 8000 રૂપિયામાં શ્રીકૃષ્ણ કમ્પ્યુટર કંપનીમાંથી કમ્પ્યુટર ખરીદ્યું. તો કમ્પ્યુટર ધંધામાં આવે છે, તમારી મિલકત છે એટલે મિલકત વધશે, અને શ્રીકૃષ્ણ કમ્પ્યુટરમાંથી ખરીદ્યું નામ છે એટલે તમારું દેવું વધશે. તો મિલકત વધે તો એમાં અસર આવશે, અને દેવું વધે તો એલમાં, એટલે એ અને એલ બંનેમાં પ્લસ થશે. તમે જોઈ શકો
कि कॉम्प्यूटर आया पछी वधारो दर्शावी अने 54,500 त्यारबाद छे देवू छे ते 7,000 अने एक 8,000 हतुं एमांथी श्रीकृष्ण कॉम्प्यूटरनो देवू 8,000 वधे छे 8 ने 8 16,000 थाय छे ₹1,000 ધંધામાંથી માલિક ઉપાડે છે હવે ધંધામાંથી માલિક કંઈ પણ રકમ લેતો હોય તો એને ઉપાડ કહેવાય ઉપાડ ખાતે ઉધાર અને પૈસા જાય છે એટલે રોકડ ખાતે જમા ₹1,000 એ ઉપાડતો હોય એટલે મૂડી ઘટે અને રોકડ પણ ઘટે એટલે રોકડ એટલે એમાં અસર મિલકતોમાંને મૂડી એટલે સીમાં અસર બેમાંથી માઇનસ થશે 54,500માંથી 1,000 ગયા એટલે 53,500 અને 38,500માંથી 1,000 માઇનસ થઈ એટલે 37,500 देव तमारू 16,000 17મો વ્યવહાર છે રાજેશનો હિસાબ આપણે ચૂકતે કરીએ છીએ બરોબર રાજેશ આપણી પાસે માગતો હતો તો આપણે એનો હિસાબ ચૂકતે કરતા હોય તો આપણી પાસે રોકડ જાય એટલે રોકડ ખાતું જમા થાય અને રાજેશને પૈસા મળે એટલે રાજેશ ખાતે ઉધાર થાય રોકડ ખાતે જમા એ 8,000નું દેવું હતું પણ એમાંથી આપણે એને 1,000 માલ પાછો આપી દીધો હતો એટલે 7,000નું દેવું આપણે ચૂકતે કરતા હોય તો દેવું શું થઈ જાય ઘટી જાય અને સાથે સાથે રોકડ જાય એટલે રોકડ પણ ઘટી જાય દેવું ઘટે એટલે એલમાંથી માઇનસ અને રોકડ ઘટે એટલે એમાંથી માઇનસ 53,500 છે એમાંથી 7,000 જવા દઈએ તો મળશે 46,500 અને દેવું તમારું 16,000 હતું એમાંથી 7,000 બાદ કરો એટલે મળશે 9,000 હવે છેલ્લો વ્યવહાર છે રમણને હિસાબ ચૂકતે કર્યો બરાબર આપણે રમણનો હિસાબ રાજેશનો ચૂકતે કર્યો હવે રમણ હિસાબ ચૂકતે કરતો હોય એનો મતલબ આપણી પાસે પૈસા આવે છે રોકડ ખાતે ઉધાર અને રમણ આપનાર છે એટલે રમણ ખાતે જમા 7,000 પૈસા આવ્યા એટલે રોકડ વધી અને લેણું આપણી ઉપર જે હતું જે આપણે માગતા હતા એ ઘટ્યું બંને અસર એમાં જ આવે બંને મિલકતો જ છે 46,500માંથી 7 બાદ કરો અને 46,500માં 7 પ્લસ કરો એટલે તમને પાછા 46,500 જ મળે તમારી મૂડી છે લાસ્ટમાં 37,500 અને તમારું દેવું છે 9,000 અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે